છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જનસંવાદ કાર્યક્રમને લઈને કાર્યકરો સાથે શક્તિસિંહ ગોહિલે બોડેલી ખાતે જનસંવાદ યોજ્યો અને પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ કરી। શક્તિસિંહે બોડેલીના બજારમાં ખુલ્લી જીપમાં રેલી યોજી અને તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં બાઇક સવારો જોડાયા હતા અને ત્યારબાદ તેઓ સ્વામિનારાયણ હોલ ખાતે કાર્યકરો સાથે સંવાદ યોજાયો અને છોટા ઉદેપુરને ચૂંટણી જીતવા માટે આહવાન કર્યું। શક્તિસિંહે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે તેમને યુપીની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે મતદાન મથક પરના તમામ બૂથ પર ભાજપ દ્વારા હનુમાન ચાલીસા કરતા હતા। કોંગ્રેસે બજરંગ બલીનું અપમાન કર્યું હોય તેમને વોટ ના અપાય પણ હનુમાન દાદાએ એવી તો ગદા ફેરવી અલી અને બજરંગ બલીના આશીર્વાદ મળ્યા। જે જનસંવાદ કાર્યક્રમમાં મધ્ય ગુજરાતના કોંગ્રેસ પ્રભારી ઉષાબેન નાયડુ, રાજ્યસભાના સંસદ નારાયણભાઈ રાઠવા, પૂર્વ વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધીરેન તિવારી અને ચૌદ તાલુકાના કોંગ્રેસ પ્રમુખો હાજર રહ્યા હતા। આ તમામની ઉપસ્થિતિમાં 500 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા શક્તિસિંહે ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું। છોટાઉદેપુરના રાજ્યસભાના સંસદ આવનારી લોકસભાની ચૂંટણી મોટી લીડથી જીતશે તેવી આશા વ્યક્ત કરી બીજા પક્ષના કાર્યકરો પણ હવે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। હાલમાં જ આવેલા દેશના વડાપ્રધાને બોડેલીને કોઈ ભેટ ના આપી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવેલ ભારજ નદી ઉપરનો બ્રિજ બેસી ગયો છે તે ચર્ચામાં છે। લોકોને હાલાકી પડી રહી છે। બોડેલી પાસેનો રેલવે ઓવરબ્રિજ બનાવવાનો વાયદો તાત્કાલિક મુખ્યમંત્રીએ વાયદો કર્યો હતો તે બન્યો નથી। શિક્ષકોની ઘટ છે, ડોક્ટરોની ઘટ છે। શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મુઠ્ઠીભર લોકો આજે માલામાલ થઈ રહ્યા છે અને મારા ગુજરાતના આમ લોકોની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે। મણિપુરની ઘટનામાં વડાપ્રધાન કોઈ ના બોલ્યા, ભાજપ દ્વારા અનામતને ખતમ કરવાના કાવતરા કરવામાં આવી રહ્યા છે। ઇન્ડિયા મજબૂત ધડ બંધન છે, માત્ર સત્તાવાળા મેરવા જ નહીં લોકતંત્ર બચે, ભાજપના અત્યાચારમાંથી મુક્તિ મળે તે માટે ચળવળ શરૂ થઈ છે। ભારતીય જનતા પાર્ટીના રામની છે ના રહીમની છે, રામનો મારે તો ભલે અને રહીમનો મરે તો પણ ભલે, મતનું સરવાનું ભરાય ભારતીય જનતા પાર્ટીની નીતિ છે, પણ હવે હિન્દુ કે મુસ્લિમ ગુમરાહ નહીં થાય। અલ્લા રખા પઠાણ, જેડેસ ટીવી, નસવાડી। ખાસ કરીને આ મિટિંગનો મુદ્દો છે આગામી 2024ની લોકસભાની ચૂંટણીમાં છોટાઉદેપુર અને ટ્રાઇબલ વિસ્તારની લગભગ 5 જેટલી સીટો લોકસભામાં કોંગ્રેસ પક્ષ જીતે એના માટેની હાકલ કરવા માટે લોકજાગૃતિ, જનજાગૃતિ, લોકોને જે લોકો આની અંદર થોડા નિષ્ક્રિય છે તેને શ્વાસ પૂરવાનું કામ અને જે લોકો બીજી પાર્ટીમાં ગયેલા હતા જેવી રીતે આપ પાર્ટી છે, ભાજપ પાર્ટી છે, તો તેવા લોકોને પણ આજે કોંગ્રેસની અંદર સન્માનથી જોડવામાં આવ્યા છે। મને એમ લાગે છે કે કોંગ્રેસ પાર્ટી આગામી દિવસોની અંદર ખૂબ મોટી લીડથી કોંગ્રેસ પક્ષના જે ઉમેદવાર મેન્ડેટવાળા આવે એને જીતાડવા માટેની વાત કરી હતી। એની સાથે સાથે હાલમાં જ માનનીય વડાપ્રધાનશ્રી બોડેલી મુકામે અહીંયા પહોંચી ગયા। બોડેલી મુકામે જ્યારે આવ્યા છે ત્યારે અહીંના લોકોની પણ એક ચિંતા હતી કે વડાપ્રધાનશ્રી આ વિસ્તારના, આદિવાસી વિસ્તારના પ્રશ્નોને ફોકસ કરશે, પરંતુ 5,000 કરોડની જાહેરાત કરી લોકાર્પણ કર્યા પરંતુ આ વિસ્તારના લોકોને પ્રશ્નોને કોઈ વાચા આપી નથી। ખાસ કરીને એવા પ્રશ્નો છે, ભારત નદીનો પુલ જે રેતી ખનનના કારણે બેસી ગયો છે તેનું નવું નિર્માણ કરવા માટેની વાત હતી, નેશનલ હાઈવે 56 જે મંજૂર થયેલો છે 4 વર્ષથી એને નેશનલ હાઈવેની ગ્રાન્ટ ફાળવી એને તાત્કાલિક બનાવવામાં આવે, એની સાથે સાથે બોડેલી જ ગામમાં જે રેલવે ગરનાળું આવેલું છે, રેલવે ફાટક આવેલી છે ત્યાં ઓવરબ્રિજ બનાવવાની કામગીરી બાકી છે, જે તત્કાલીન મુખ્યમંત્રી રૂપાણીએ વાયદો કર્યો હતો પરંતુ આજ દિન સુધી થયું નથી। ડભોઈની અંદર પલાસવાળા ફાટક આવેલી છે એ પણ ફાટકને ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હતી। આવા અનેક સળગતા પ્રશ્નો, ખાસ કરીને આ વિસ્તારમાં આદિવાસીના દાખલાનો પ્રશ્ન હતા તો એને પણ વાચા આપી નથી। શિક્ષકોની ઘટ છે, ડૉક્ટરોની ઘટ છે અને જ્ઞાન સહાયક શિક્ષકો જે ફરીથી એ ટેમ્પરરી કહેવાય અને કરાર આધારિત કહેવાય તેવા શિક્ષકોની પણ ભરતી અટકાવવા માટેની જે રજૂઆત હતી એને પણ વાચા આપી નથી। એટલે ખાસ કરીને આ વિસ્તારની અંદર જે જે પ્રશ્નો ભારત સરકારને લગતા, રાજ્ય સરકારને લગતા છે એવા પ્રશ્નોને વાચા આપી જોઈતી હતી પરંતુ આપી નથી, અને એ વાત પણ આજે માનનીય પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ
અને અમારા વક્તાઓએ કીધી છે કે આ વિસ્તારની અંદર આટલા બધા પ્રશ્નો પડતર હોવા છતાં વડાપ્રધાન શ્રી કોઈ પણ એની વાત કરી નથી, ત્યારે લોક જાગૃતિ કરી અને આગામી સમયમાં 8 મહિનાની અંદર વિધાન લોકસભાની ચૂંટણીઓ આવવાની છે 2024માં, તો કોંગ્રેસ પક્ષની અંદર ઉમેદવારને જીતાડીને મોકલવામાં આવે તેવી હાકલ અને લોકોને એક અનુરોધ કરવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણીને તો આરે હજુ વાર છે, પરંતુ લોકોને જાગૃત કરવું, સંગઠનને મજબૂત બનાવવું પહેલી પ્રાથમિક ફરજ એ આવે છે. એટલા માટે લોકોને 7 વિધાનસભા 14 તાલુકા આવે છે, 4 જિલ્લા આવે છે, તો એની અંદર આગેવાન કાર્યકરોને બોલાવી સંગઠનને મજબૂત કરી અને એકમેક થઈને લોકસભાની ચૂંટણીનો સામનો કરે એવી હાકલ કરવામાં આવે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી, અમારી સ્ક્રીનિંગ કમિટી, પાર્ટી જે નક્કી કરે, જે નામ નક્કી કરે, તેને અમે લોકો ખભે ખભા મિલાવી જીતાડવા માટેની જરૂર કોશિશ કરીશું. હાલમાં હું રાજ્યસભાનો સભ્ય છું એટલે ચૂંટણી લડવાનો પ્રશ્ન આજે ઉપસ્થિત થતો નથી. રાજ્યસભાનો ટર્મ મારું 31 માર્ચ 2024માં પૂરું થાય ત્યાર પછી પ્રદેશ અમારી પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની કમિટી જે પાર્ટી નક્કી કરે તે રીતે ઉમેદવારની સાથે અમે સહમત